મજામાં ને? આપણે દિવાળી વેકેશન પૂરું થઈ ગયું છે, હવે આપણે દ્વિતીય સત્રમાં અભ્યાસ કરવાનો છે. હવે આપણે દ્વિતીય સત્રમાં ધોરણ 4 વિષય ગણિતમાં કયું પ્રકરણ ભણવાનું છે? 8મું ગાળું અને પૈડા વિશે સમજવાનું છે. તમે બધાએ તમારી પાઠ્યપુસ્તકમાં 81 પેજ નંબર પર જોઈ શકો છો. તમને ઘણા બધા અહીંયા વાહનો આપ્યા છે, તેના પૈડા તમે અલગ અલગ વાહનો જોયા હશે. તમે રમકડા રમો છો તેમાં પણ ગોળ પૈડા હોય છે, ખબર છે ને? ટ્રેક્ટરના, બસના, ગાડાના પૈડા, વિવિધ પ્રકારના અલગ અલગ વાહનોના પૈડા હોય છે. અમુક નાના હોય છે, અમુકના મોટા હોય છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તેના વિશે આપણે અભ્યાસ કરીશું આપણે, ગાડું અને પૈડા વિશે. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, અહીંયા ટ્રેક્ટરના પૈડા છે, આગળના પૈડા તેના કેવા છે? નાના છે, અને પાછળના મોટા છે. તેને વર્તુળ પણ કહીએ છીએ આપણે, ગાડાના પૈડાને. હવે તમે તમારું પેજ નંબર 82 પર જોઈ શકો છો, ગોળ બંગડી વિશે જોવાનું છે આપણે. ગોળ બંગડી તમે જોઈ જશે, તમારી મમ્મી બંગડી પહેરે છે ને, તમારા ટીચર પહેરતા હશે, તમારી બહેન બંગડી પહેરતા હશે. તે કેવી હોય છે? ગોળ વર્તુળ આકારની હોય છે. આ અનુમાન કરી આમાંની કઈ બંગડી તમારા માપની છે તે તમારે અલગ અલગ અહીંયા કાચની બંગડીની બંગડી આપી છે, તમે તમારા માપની બંગડી પહેરી શકો છો. એક તાર લો અને તેમાંથી તમારા માટે બંગડી બનાવો. શું લેવાનું છે? એક તાર લેવાનો છે, તેમાંથી તમારે એક બંગડી બનાવવાની છે. તમારા શિક્ષિકા કે મમ્મી આ બંગડી પહેરી શકે તો એ બંગડી આપણે તેના માપની હોય તે પહેરી શકે છે ને? મમ્મી બંગડી પહેરતી હોય છે, શિક્ષિકા બંગડી પહેરતા હોય છે, તો શું લખવાનું? હા, બંગડીનો ઉપયોગ વર્તુળની આકૃતિ દોરવા માટે પણ આપણે કરી શકીએ છીએ. બંગડીનો ઉપયોગ આપણે આકૃતિ દોરવા માટે પણ તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, બરાબર ને? તમે ઘણીવાર નોટબુકમાં વર્તુળ દોરતા હશો તો બંગડીનો ઉપયોગ કરતા હશો. તમારી આજુબાજુ એવી બીજી કઈ વસ્તુઓ છે જેનો ઉપયોગ તમે વર્તુળની આકૃતિ દોરવા માટે કરી શકો છો? ઘણી વસ્તુઓ હોય છે આપણી પાસે, બોટલનું ઢાંકણ હોય છે, ગોળ તપેલી હોય તેનું, તેના વડે પણ આપણે વર્તુળ દોરી શકીએ છીએ. ડીશ વડે પણ આપણે વર્તુળ દોરી શકીએ છીએ, બરાબર ને? આવી વિવિધ વસ્તુઓ દ્વારા આપણે વર્તુળ બનાવી શકીએ છીએ. તે તમારે તમારી આ પાઠ્યપુસ્તક છે તેમાં તમે અલગ અલગ રીતે તેના નામ લખી શકો છો. સિક્કા દ્વારા પણ આપણે ગોળ વર્તુળ બનાવી શકીએ, બટન દ્વારા પણ બનાવી શકીએ છીએ, વાડકી દ્વારા પણ આપણે બનાવી શકીએ છીએ. તેવી રીતે વર્તુળ સાથેની રમતો, અમુક રમતો છે તે આપણે વર્તુળ બનાવીને, ગોળ વર્તુળ બનાવીને રમી શકીએ છીએ. રૂમાલની રમત હોય છે તો આપણે બધા બાળકો ભેગા મળે અને વર્તુળ એક ગોળ વર્તુળ કુંડાળું બનાવીને આપણે તે રમી શકીએ છીએ. મેદાનમાં એક મોટું વર્તુળ બનાવવાનું છે પરંતુ તેઓ લીટી દ્વારા આકૃતિ બનાવી શકતા નથી, તેથી અડધા લાકડી વડે દોરવા પ્રયત્ન કરે છે. આપણે મોટું મેદાન હોય તેમાં આપણે આ વર્તુળ દોરવું હોય તો આપણે લાકડીનો ઉપયોગ કરી અને વર્તુળ બનાવી શકીએ છીએ. ચીપો અને મહેનત એ કોઈ પણ રીતે વર્તુળ જેવું દેખાતું નથી. અર્ચના કહે, સારું, તમે બંને શા માટે પ્રયત્ન નથી કરતા? ચીપો અને નૈના બંને મેદાનમાં વર્તુળ બનાવે છે. આમાંથી કોઈ પણ વર્તુળનું ચિત્ર સરસ છે, ચર્ચા કરો. દોરી આવું આપણે કોઈ પણ જમીન પર વર્તુળ દોરવું હોય તે તમારે 84 પેજ નંબર પર તમે જોઈ શકો છો. આપણે દોરીની મદદથી તે દોરી શકીએ છીએ. તમારા મિત્રોને દોરેલ વર્તુળ જુઓ, કોણે સૌથી શ્રેષ્ઠ બનાવ્યું છે? હવે દોરડાની મદદથી આપણે પણ વર્તુળ બનાવી શકીએ છીએ. બે બાજુ દોરીને ખીલીઓ બાંધવાની અને તેના વડે આપણે જમીન પર ગોળ વર્તુળ બનાવી શકીએ છીએ. આવી રીતે પણ બાળકો વર્તુળ બનાવવાની રમત રમી શકે છે. તેણે પાતળી દોરી લીધી અને તેના બંને છેડે ખીલીઓ બાંધી. શું બાંધ્યું છે? ખીલીઓ બાંધી છે અને તેને વર્તુળ બનાવ્યું છે. શું તમે પણ આટલાની જેમ ખીલી અને દોરડા વડે વર્તુળ બનાવી શકો? હા, તમે પણ આવી વર્તુળ બનાવી શકો છો, તેવી પ્રવૃત્તિ તમે પણ કરી શકો છો, બરાબર? સૌથી નાના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? તો 4 સેમી. આપણે જે વર્તુળ છે તેને ગોળ વર્તુળ બનાવવાનું છે અને તેની ત્રિજ્યા અને વ્યાસ, આ છે તે તેની ત્રિજ્યા છે અને આખો છે તેનો વ્યાસ કહેવાય છે. શું કહેવાય છે? વ્યાસ. આવી રીતે આપણે વર્તુળ બનાવી શકીએ છીએ. હવે આપણે મિત્રોએ દોરેલા ત્રિજ્યાની લંબાઈ વિશે, આપણે ત્રિજ્યા અને વર્તુળ વિશે સમજીશું. વર્તુળ કોને કહે? કોઈ પણ સમતલમાં આવેલા કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને શું કહેવામાં આવે છે? તો કે તેને વર્તુળ કહેવામાં આવે છે. હવે તેની ત્રિજ્યા, આ જે છે તે ત્રિજ્યા છે, જે રેખાખંડનું એક અંત્ય બિંદુ
વર્તુળનું કેન્દ્ર અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. જે અંત્યબિંદુ હોય તે વર્તુળ પર હોય તેવા તેનો જે રેખાખંડ હોય તેને વર્તુળને શું કહેવામાં આવે છે તો કે ત્રિજ્યા કહેવામાં આવે છે. તેનો વ્યાસ આ છે તે વ્યાસ છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય આ વર્તુળનું જે કેન્દ્ર છે તેમાંથી જે પસાર થાય છે અને જેના બંને અંત્યબિંદુઓ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે તેને વર્તુળનો વ્યાસ. આવી રીતે તમે વર્તુળ દોરી અને તેની અનેક ત્રિજ્યાઓ પણ દોરી શકો છો. આ છે તેનો વ્યાસ કહેવાય છે. માપપટ્ટીની મદદથી આ બંગડીની ત્રિજ્યા દોરી ત્રિજ્યાની લંબાઈ માપવાની છે. આપણે માપપટ્ટીનું વર્તુળ દોરવાનું માપપટ્ટીનું માપ લઈ અને આપણે આની ત્રિજ્યા માપવાની છે. ત્રિજ્યાની લંબાઈ નગર લીલા રંગનું વર્તુળને તમે તમારા પેજ નંબર 86 પર જોઈ શકો છો. લીલા રંગના વર્તુળની ત્રિજ્યા અને વાદળી રંગના વર્તુળની ત્રિજ્યા આપણે ફૂટપટ્ટીથી માપી અને લખવાની છે. તો લીલા રંગના વર્તુળની ત્રિજ્યા 1 સેમી છે અને વાદળી રંગના વર્તુળની ત્રિજ્યા 1.5 સેમી છે. સાયકલના અથવા બાળક ગાડાના પડ્યાની ત્રિજ્યા માપો. તમે દોરી અથવા માપપટ્ટીનો ઉપયોગ કરી શકો છો. આપણે દોરી અને માપપટ્ટીનો ઉપયોગ કરી શકી અને તેનું માપ લઈ શકીએ છીએ. શું સાયકલ કે બાળક ગાડાના બધા પડ્યાની ત્રિજ્યા સરખી હોય છે? ના, બધાની સરખી હોતી નથી. તમે ટ્રેક્ટર કે રોડ રોલર જોયો છે? હા, તમે બધાએ રોડ રોલર અને ટ્રેક્ટર તો જોયું જ હશે. તમે જોયેલા હોય તેમાંથી સૌથી મોટું પડ્યું કયું છે? તો કે રોડ રોલરનું પડ્યું કેવું હોય છે? સૌથી મોટું હોય છે. આવી રીતે તમારે અલગ અલગ વાહનોના પૈડા, શું તમે ટ્રેક્ટર રોલરના બધા પૈડાની ત્રિજ્યા એક સરખી હોય છે? તો કે ના, બધા રોડ રોલર કે ટ્રેક્ટરના પૈડાઓની સંખ્યા ત્રિજ્યા સરખી હોતી નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો હું આજે તમને આ વિડીયોમાં આટલું સમજાવીશ. આગળના વિડીયોમાં આપણે આગળનું જોઈશું. નમસ્તે.